ઉમેદવારી પર વિવાદ થઈ રહ્યો છે. જેની ઠુમ્મરની ઉમેદવારી સામે ભાજપના નેતાએ વાંધો ઉઠાવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ લીગલ ટીમ કલેક્ટર કચેરી પહોંચી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજી ઠુમ્મર પણ કચેરીએ પહોંચ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષોની દલીલ હાલમાં ચાલી રહી છે. તો હવે ફોર્મ ચકાસણી લઈને પણ વિવાદો સામે આવી રહ્યા છે. કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, બ્રિજી ઠુમ્મર પણ ત્યાં પહોંચ્યા છે, શું થઈ રહ્યું છે ત્યાં? બિલકુલ જનક, અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જે છે કોંગ્રેસના જેની ઠુમ્મર, તેના ઉમેદવારી પત્ર ચકાસણી મામલે એક વિવાદ થયો છે. જેને લઈને કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર સામે ભાજપના નેતા રઘુભાઈ કુમારે વાંધા રજૂ કર્યા છે. ત્યારે આજે અમરેલી કલેક્ટર કચેરીમાં ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ પહોંચી ગઈ હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રઘુભાઈ કુમાર પહોંચ્યા હતા અને વાંધા ઉઠાવ્યા હતા. જે ઉમેદવારી પત્ર છે તેમાં અમુક માહિતી નથી લખી. તેને લઈને જે ભાજપના નેતા છે રઘુભાઈ કુમાર, તેણે જે વિરોધ દર્શાવ્યો હતો અને શા કારણોસર આ ઉમેદવારી પત્રમાં જે અલગ અલગ જે મુદ્દા હોય છે તે નથી રજૂ કર્યા. તેને લઈને આજે બંને પક્ષ કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષ દ્વારા દલીલો રજૂ કરવામાં હતી, જેને આવતીકાલે સવારે 10 વાગ્યાનો બંને પક્ષને સમય આપ્યો છે અને આવતીકાલે 10 વાગ્યા બાદ જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે. જી બિલકુલ બિલકુલ, એક મોટી ખબર અમરેલીથી કેતન આપી રહ્યા છે, જેમાં ફોર્મને લઈને આ બેરીજી ઠુમ્મર પર પહોંચ્યા છે. ચલો અન્ય સમાચારની વાત. અમદાવાદમાં